થરાદની રેફરલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીના તોછડાઈ ભર્યા વર્તનથી દર્દીઓ પરેશાન. થરાદ રેફરલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા આજે જાહેરમાં તોછડાઈ ભર્યું વર્તન અને અપશબ્દો બોલતા દર્દીઓમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી. થરાદ હોસ્પિટલ ખાતે ડિલિવરી માટે લવાયેલ એક મહિલાના સગા જરૂરી ચીજવસ્તુઓ આપવા આવ્યા હતા. તેઓ પેશન્ટને હોસ્પિટલમાં મળવા ગયેલા હતા, આથી તેમના દ્વારા પાર્ક કરેલી ગાડી લેવા 5 મિનિટ લેટ પડતા તેના જોડે ગાળાગાળી કરી મૂકી હતી. આથી હોસ્પિટલની બહાર બેઠેલી અનેક બહેનોએ અભદ્ર ગાળો સાંભળતા કાનમાં આંગળીઓ નાખી ગઈ હતી. અભદ્ર વર્તન જોઈ બહેનો શરમિંદી અનુભવી હતી. આ કર્મચારી અનેક દર્દીઓને અને તેમના સગા જોડે આવું વર્તન કરી ચૂક્યો છે તેવું સૂત્ર દ્વારા જ પણ જાણવા મળ્યું હતું. રેફરલ હોસ્પિટલ તેમનો જાગીર સમજી બેઠો છે, નથી કોઈને ગાંઠતો. દવા બારી ઉપર દવા લેવા જતા પેશન્ટોને તોછડાઈ ભર્યું કરે છે. તંત્ર દ્વારા આવા કર્મચારી સામે કોઈ પગલા ભરાતા નથી તો શું પેશન્ટોને આવા કર્મચારીની ગાળો ક્યાં સુધી સાંભળવી પડશે? હાલના કોરોનાની મહામારીમાં રેફરલ હોસ્પિટલના ડોક્ટરો લોકોની ખડે પગે સારવાર કરી રહ્યા છે અને લોકો રેફરલના ડોક્ટરોને ભગવાનની સમાન માની રહ્યા છે, ત્યારે આવા એકાદ કર્મચારીના કારણે હોસ્પિટલને બદનામી ભોગવવાનો વારો આવે છે. અગાઉ પણ હોસ્પિટલમાં દર્દીને લઈને આવેલા એક વ્યક્તિ સાથે અભદ્ર વર્તન કરી અને પોલીસ સ્ટેશનમાં ખોટી પણ ફરિયાદ લખાવી હતી. આથી જવાબદાર અધિકારીઓ દ્વારા સમગ્ર રેફરલ હોસ્પિટલને બદનામ કરતા આ કર્મચારીને શિસ્ત શીખવી તેના સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, HBN ટીવી ન્યૂઝ, બનાસકાંઠા. આજે થરાદ રેફરલ હોસ્પિટલે હું આવેલો હતો ગાડી લઈને, અને ત્યારબાદ અહીંયા ઇમરજન્સી કેસમાં એક બેનને લઈને આવેલો હતો અને હું ત્યાં અંદર હતો અને મારી ગાડી જે બારી પડી હતી એટલે અહીંયા કોઈક મેડિકલ ઉપર ભાઈ છે એમની ગાડી હતી આગળ અને મારી ગાડી પાછળ હતી. હું થોડો કામમાં હતો, ત્યારબાદ હું પાછો ગાડી લેવા માટે કે ગાડી કોની છે અને પાછી ગાડી લઈ લો, હું ગાડી પાછી લેવા આવ્યો એટલે મને જેમ તેમ મારાથી વર્તન કર્યું અને ગાળો બોલવા માંડ્યા. અને હું ગાળો બોલતા બાજુમાં બેઠેલી બહેનો પણ તેમને કાનોમાં આગળીઓ નાખવી પડી હતી ગાળો સાંભળીને, એવી ના આવે તેવી ગાળો બોલવા માંડ્યા હતા.